नमस्कार, ભાજપનો પરસેવો છૂટી ગયો, આપને પછાડવા સમગ્ર તંત્ર ધંધે લાગ્યું, આપની નજર આ સીટ પર, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આપણે સત્તાધારી ભાજપની ચિંતા અને રાજકીય પડકારોમાં વધારો કર્યો છે। ગુજરાતમાં આપ ભલે આ ચૂંટણીમાં ખાસ કંઈ ના ઉકાળે, ભાજપના હાઈકમાન્ડને પણ ખબર છે કે કોંગ્રેસની આંતરિક જૂથબંધીમાં તેઓ વન વે જીતવાના છે, પણ આપને 10-15 બેઠકો મળી તો આપ ગુજરાતમાં જંપીને રહેવા નહીં દે એ નક્કી છે। મોદીએ ટેન્શન છે કે કોંગ્રેસ તો હેન્ડલ થશે, પણ ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ તો 2024માં પણ એ નડશે, એટલે ભાજપ સક્રિય થઈ ગયું છે। આપ પાર્ટી આંતરિક સૂત્રોના ચર્ચાતી વિગતો મુજબ પાર્ટી હાલ એવી કુલ 15-20 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટૂંકા ગાળાથી હારજીત થઈ છે। કેટલીક બેઠકો એવી છે જ્યાં ભાજપના ધારાસભ્ય સામે ભારે અસંતોષ છે, અને એ બેઠક પર કોંગ્રેસ પાસે પણ મજબૂત ઉમેદવાર ન હોય। આવી બેઠકો પર આમ આદમી પાર્ટી બહુ ચીવટપૂર્વક ઉમેદવાર પસંદ કરીને મેદાન મારી જવા ધારે છે। ધન્યવાદ।